नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे अभ्यास करवानो छे धोरण 6 विज्ञान जेनो 8मो एकम छे शरीरनुं हलनचलन, जेमां आजे आपणे जोवाना छीए 8.1 मानव शरीर अने तेनुं हलनचलन। प्राणीओमां हलनचलन पर ध्यान आपता अगाउ चालो आपणा शरीरना केटलाक हलनचलनने ध्यानपूर्वक जोईए। આપણે પ્રાણીઓના શરીરમાં હલનચલન જોઈએ એનાથી પહેલા આપણે આપણા શરીરમાં જોવાનું છે। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? તો કેટલાકને કસરત કરવી ગમે છે, કેટલાકને કસરત કરવી ગમતી નથી। જે લોકો સ્ફૂર્તિલા હોય છે એને કસરત કરવી ગમે છે। સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલાક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ। એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। તમે તમારો હાથ કેવી રીતે ફેરવો છો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિમાં ફેરવો છો? શું તમારો ખભો પણ હલનચલન કરે છે? પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગને જાંઘથી આજુબાજુ ફેરવો। તમારી ભુજાને કોણીથી ઉપર નીચે કરો, તેવી જ રીતે પગને ઘૂંટણથી વાળો। તમારા હાથને તમારી પાર્શ્વ બાજુમાં સાદો સીધો ખેંચો। ભુજાને વાળીને આંગળીઓથી ખભાને અડવાનો પ્રયાસ કરો। તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો। શું તમે આવું કરી શકો છો? તો આપણે આવું કરવાનો પ્રયત્ન કરી શકશું। જો આપણે નિયમિત કસરત કરતા હશું તો આપણે આસાનીથી કરી શકશું, પણ આપણે જો કસરત નહીં કરતા હોઈએ તો આપણા આ જે શરીરના બધા ભાગો છે એ હલનચલન કરી શકશે નહીં। આપણે જેટલું વળવું જોઈએ એટલા વળી શકશે નહીં। તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરાવવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક 8.2માં નોંધવાના છે। અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, એની અંદર આપણે તારણો નોંધવાના છે, બરાબર। કોષ્ટક 8.2 આપણા શરીરમાં હલનચલન, એમાં શરીરના વિવિધ ભાગોના નામ આપેલા છે, પછી સંપૂર્ણ ફરે છે કે નહીં એ આપણે હા અથવા ના લખવાનું છે, અંશતઃ ફરે છે કે વળે છે એ આપણે હા કે ના લખવાનું છે, નમે છે, ઉપર ઉઠે છે કે ગતિ બિલકુલ થતી નથી, બધામાં આપણે હા અથવા તો ના લખવાનું છે। સૌથી પહેલા છે ગરદન, તો સંપૂર્ણપણે ફરે છે, આખો રાઉન્ડ તો નહીં ફરે, બરાબર, એટલે આપણે એમાં લખશું ના। પછી અંશતઃ ફરે છે, વળે છે, તો હા, થોડી ઘણી આપણે આગળની બાજુ હોય છે જે આપણે બંને બાજુએ જોઈ શકીએ છીએ પણ પાછળની બાજુ ફરી શકતી નથી, એટલે અંશતઃ ફરશે એટલે હા। પછી નમે છે, તો હા, ઉપર ઉઠે છે, હા, ગતિ બિલકુલ થતી નથી તો થાય છે, એટલે આપણે અહીંયા ના લખશું। પછી આપણા હાથનું કાંડું, સંપૂર્ણ ફરે છે તો હા, અંશતઃ ફરે છે તો ના, સંપૂર્ણપણે ફરે છે, નમે છે તો હા, ઉપર ઉઠે છે, હા, ગતિ બિલકુલ થતી નથી તો ના, આંગળીઓ તો સંપૂર્ણ ફરે છે તો ના, અંશતઃ ફરે છે, હા, નમે છે, હા, ઉપર ઉઠે છે, હા, બરાબર, આ બધું થાય છે એટલે બિલકુલ ગતિ થતી નથી, એની અંદર ના આવશે। તો આ રીતે તમારે આ આખું કોષ્ટક છે એ તમારે પ્રયત્ન કરી અને સમજાય નહીં તો આપણે એ શરીરને હલનચલન કરાવી અને કોષ્ટક પૂર્તિ કરવાની છે। ત્યારબાદ શું કારણ છે કે આપણે શરીરના કેટલાક અંગોને સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, જ્યારે કેટલાક અંગોને એક જ દિશામાં ફેરવી શકીએ છીએ? આપણે આપણા શરીરમાં કેટલાક ભાગોને ફેરવવા શા માટે અસમર્થ રહીએ છીએ? બરાબર, આપણું શરીર છે એ તો કુદરતની રચના છે જેમાં આપણે કેટલાક ભાગોને સંપૂર્ણપણે ફેરવી શકીએ છીએ, ત્યારે કેટલાક ભાગોને આપણે થોડા ઘણા ફેરવી શકીએ છીએ। એના માટે આપણે પ્રવૃત્તિ એક કરવાની છે, એક ફૂટપટ્ટીને તમારા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિમાં રાખો, બરાબર, ફૂટપટ્ટીને આપણે હાથની લંબાઈમાં ગોઠવી દેવાની છે જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે।
તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? તો હવે આપણી કોણી છે એ વળશે નહીં, કારણ કે આપણે કોણીમાંથી જ્યાંથી હાથ વાળવાનો છે ત્યાં ફૂટપટ્ટી બંધાયેલી છે, અને ફૂટપટ્ટી છે આપણી કોણી વળી શકશે, પણ કોણીની સાથે ફૂટપટ્ટી વળી શકશે નહીં. એટલે ફૂટપટ્ટી પણ નહીં વળે અને આપણી કોણી પણ નહીં વળે. શું તમે ધ્યાન આપ્યું છે કે આપણા શરીરના વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય? બરાબર, આપણા શરીરના જે ભાગો વળે છે એ હંમેશા ક્યાંથી વળે છે? જ્યાં બે ભાગો જોડાયેલા હોય, જ્યાં સીધો ભાગ હોય ત્યાંથી આપણે વાળી શકતા નથી. ઉદાહરણ તરીકે કોણી, ખભો તથા ગરદન, જ્યાં બે ભાગ જોડાતા હોય છે બરાબર ત્યાંથી વળે છે. શું તમે આવા અન્ય ભાગોના નામ જણાવી શકો છો? આ સ્થાનોને સાંધા કહેવાય છે. બરાબર, દાખલા તરીકે ઘૂંટણ છે, આપણા ઘૂંટણમાંથી પગ વળે છે, ત્યાં બે ભાગ જોડાય છે બરાબર, તો એને સાંધો કહેવાય છે. શું આપણા શરીરમાં કોઈ સાંધા ન હોત તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે? બરાબર, આપણા શરીરની અંદર સાંધા જ ન હોય તો આપણું શરીર છે એ હલનચલન પણ ન કરી શકત અને કોઈ ભાગમાંથી વળી પણ ન શકત. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર બાંધે છે? તો તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? તો આજે કઠણ સંરચનાઓ એ હાડકા છે. તમારા શરીરના અન્ય ભાગોમાં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. આટલા બધા હાડકાઓ જ્યારે હાડકાને વાળી નથી શકાતા તો આપણી કોણીને કઈ રીતે વાળી શકાય છે? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું, વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગમાં અનેક હાડકાઓ આવેલા છે. બરાબર, આપણા શરીરની અંદર ઘણા બધા હાડકાઓ આવેલા છે. આપણે આપણા શરીરને એક જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ જે આ અસ્થિઓ એકબીજા સાથે જોડાયેલા છે. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા છે. ચાલો તેમાંથી કેટલાક વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર, આપણા શરીરની અંદર જ્યાં જ્યાં સાંધા આવેલા છે, જ્યાં જ્યાં બે ભાગો જોડાય છે, એ ભાગો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલા આપણે ખલદસ્તો સાંધો જોવાનો છે. અલગ અલગ સાંધાઓને આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ, તો આ સાંધાઓ વિશે વિગતવાર અભ્યાસ આપણે એના પછીના વિડીયોમાં કરવાના છીએ.